પ્રયોગ કરાયો રાપર તાલુકા અને ખડીર દ્વીપમાં વન્ય પ્રાણીઓ માટે ડ્રોન થી ઘાસચારાનું વાવેતર કરાયું કચ્છના ખડીર વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરાયો છે વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ખડીર દ્વીપમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ માટે સીડબોલ બનાવી વિતરણ કરાયું ધોરાવીરા નર્સરી ખાતે છાણિયા ખાતર અને માટીમાં અનુરૂપ જાતોના સીડબોલ બનાવી પચીસ સેક્ટર ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા પચાસ હજારની સંખ્યામાં વિતરણ કરાયું આ ઘાસચારો ઉગી નીકળ્યા બાદ વન્યપ્રાણીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે વાગડ વિસ્તાર એટલે કે ગુડખર અભયારણ અને વન્ય પ્રાણીઓ માટે આશીર્વાદ સમાન વિસ્તાર અહીં વસતા વન્યજીવો માટે તંત્રએ આ અનોખો પ્રયોગ કર્યો વન્યજીવોને ઘાસચારાની તંગી ન રહે તે માટે ડ્રોનથી બીજ છંટકાવ કર્યો Valeu! રાપર તાલુકાના અને ખડીર દ્વીપમાં વસવાટ કરતા વન્ય પ્રાણીઓ ગુડખર ચિકારા નીલગાય સસલા અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ જે ઘાસચારા પર જીવન નિર્વાહ કરી રહ્યા છે આવા વન્ય પ્રાણીઓના ખોરાક માટે અભયારણ્ય રાપર ઉત્તર રેન્જના ખડીરના અનેક વિસ્તારોમાં ડ્રોન દ્વારા ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું જ્યારે આ વિસ્તારમાં વરસાદ થાય અને ઘાસચારો ઉગી શકે તેવી શક્યતા હોય તે સમય દરમિયાન ખડીરની છપ્પરિયા રખાલ તથા અન્ય વિસ્તારના પહાડી વિસ્તારોમાં વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો આધુનિક પદ્ધતિ મુજબ ડ્રોન દ્વારા એરિયલ સીડિંગ થકી સીડ બોલ નખાયા આ વિસ્તારને અનુરૂપ બોર લિયાર ખીજડો હરમો દેશી બાવળ પીલું જેવી જાતોના સીડબોલ બનાવી છપ્પરિયાના દુર્ગમ કોતરોવાળા પચ્ચીસ હેક્ટર ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા વાવેતર કરાયું આ ઘાસચારો ઉગી નીકળ્યા બાદ વન્યપ્રાણીઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે